ઓફ વડોદરા. વડોદરા શહેર SOG પોલીસ અને પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કીર્તિસ્તંભ પાસે આવેલ મગાડી સેવસરની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે નશાકારક કોઈ પદાર્થ ઉમેરાતો નથી તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સાથે શહેરના 5થી વધુ ટીમ બનાવીને અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચાની દુકાન ધરાવતા અમિતનગર સર્કલ પાસે આવેલી દેવી કૃપા ડેરીડેન સર્કલ પાસે ખેતલા અપાટી સ્ટોલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈને અને પાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. અત્યારે અહીંયા નહેરુ ભુવન પાસે મહાકાળી સેવ ઉસળ છે, ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉસળનું સેમ્પલ લીધું છે. એ મને ખ્યાલ નથી, મારે SOG ટીમ સાથે કામગીરી કરવાની છે. આ પહેલું જ સેમ્પલ લીધું છે હજુ, અને હવે હજુ સ્ટાર્ટ કરી છે કામગીરી. બસ એની અંદર કંઈક એવો દ્રવ્ય એવું કંઈ ઉમેરવામાં આવ્યું નથી, નશાયુક્ત હોય કે એ પછી પાનના ગલ્લા છે, બીજી લારીઓ છે, ત્યાં એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવશે. અહીંયાથી સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલવામાં આવશે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં, અને એમનો જે રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ અલગ અલગ ટીમો બનાવી છે, એટલે અલગ અલગ ટીમોનો ટ્રાક્સ આપેલો છે કે ભાઈ જેમ કે મને અહીંયા મોકલ્યો છે, બીજા અધિકારી શ્રી બીજી જગ્યાએ છે, એટલે એ એમને મૂળ PI સાહેબને અલગ અલગ ટીમો બનાવીને PI સાહેબે મોકલ્યા છે. અત્યારે સેવ ઉછળ આ જે બજારમાં સેવ ઉછળ શું છે કે પબ્લિક અહીંયા બહુ ખાય છે. માનીય સીબી સાહેબના હુકમથી શું છે કે ફૂડ એન્ડ ડ્રગવાળા અમે જોડે છીએ, આમાં કોઈ વસ્તુ મિલાવટ કરે છે કે નહીં, કોઈ નશાયુક્ત પદાર્થ હોય, કોઈક નશાવાળી ચીજ હોય, કે ભાઈ માલો છોકરો કોઈ રોજે રોજ ખાતો હોય અને એને ઈચ્છા થતી હોય ખાવાની, તો એમાં શું છે શું નહીં, શું ભેળસેળ કર્યું છે કે નહીં, એ જોવા માટે જ આ સર્ચ કર્યું છે. સેમ્પલ લેવામાં આવ્યા છે, આગળની કાર્યવાહી શું કરવામાં આવશે? સેમ્પલ ચેક એ ફૂડ એન્ડ ડ્રગવાળાનું કામ છે, એ સેમ્પલ ચેક કરશે. સેમ્પલ ચેક શું કાર્યવાહી કરવામાં આવશે? એ સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગવાળા જે એમને આપશે કે ભાઈ પોઝિટિવ છે નેગેટિવ છે, એ પ્રમાણે જે બી કાર્યવાહી થશે ફૂડ એન્ડ ડ્રગવાળા કરશે. અમારી અત્યારે એક મિનિટ નવાપુરા છે, હરણી રોડ છે, સયાજીગંજ છે, અલગ અલગ જગ્યાએ પર્પઝ એટલો જ કે માનો કે જ્યાં ભીડભાડ છે
જે વસ્તુ વધારે જે વસ્તુ વધારે ખવાય એમાં પબ્લિક એની સ્ટુડન્ટ જે યુઝ વધારે કરતું હોય કે ભાઈ માને કે સેવ ઉછળ છે, તો એના વાલીઓને એક વિશ્વાસ બેસે કે ભાઈ આમાં કંઈ છે કે નહીં, કોઈ નશાયુક્ત પદાર્થ અંદર છે કે નહીં. કેમકે કોઈ બી વસ્તુ વારે ઘડીએ યુઝ થતી હોય તેમાં આપણને એવું લાગે કંઈક નશાયુક્ત વધારે મલાયેલું હોય ના મલાયેલું, એટલે એ વસ્તુ છે કે નહીં એ ચેક કરશે ફૂડ એન્ડ ડ્રગવાળા. એ લોકો મોકલશે, લેબમાં મોકલશે, એ સેમ્પલ પોઝિટિવ આવે તો પછી.